આપણા આપણા સદગુરુઓને શું જરૂર હતી કે જન્મ અહીંયા લીધો અને તપ ગુરુની સેવા એ બધી વાઢાએ કરી, સમાજની સેવા, આ જગતની રાષ્ટ્રની સેવા આ બધી વાઢાઈમાં રહીને કરી અને પાછું જીવન મુક્તિનો આનંદ લેવા માટે એ આ હિમાલયમાં ગયા અહીંયાથી ચાલીને. કેટલી મહેનત કરી છે આ જુઓ તો ખરા. હમણાં ભક્તે કીધું કે ઓલા લાખ રૂપિયા હું નહીં આપું તો હું તારે ઘરે દીકરો થઈને રહીશ. આ જુઓ તો ખરા કેટલી એની હિંમત છે. આ રાત્રે એકલા હો ત્યારે વિચાર કરજો તમે. અમે તો આ વિચારોને વિચારેથી અમે હરદ્વાર ભેગા થઈ ગયા છીએ. મને એમ લાગે કે તમે આવા વિચારો કરી અને તમે હે આપણા ઓધવ રામમય થઈ જાઓ. હા બસ આટલું જ કહેવા આવ્યા છીએ, આટલું જ, બીજું કાંઈ નથી કહેવું. બીજી કથા વાર્તાઓ આ તે આપણે ઘણું બધું સાંભળ્યું છે, એ તો ટીવીમાંય બધું આવે છે. હા આ વાતો છે, ઝીણીયું ઝીણીયું લોઢા કાપે છીણીયું, વાતું છે ઝીણીયું ઝીણીયું. અને આમાં કાંઈ નથી, તમે આનંદમાં ને મોજમાં રહ્યો ને તો આપણે અહીંયા બધું પ્રગટ થઈ જાય. હરિ વ્યાપક સર્વત્ર સમાણા, પ્રેમ તે પ્રગટ હોય મેં જાણા. જય કા જય પર સત્ય સનેહુ, સો તે મિલે હિ ન કછુ સંદેહું. કછુ એમાં સંદેહ જ નથી. તમે એક મણ દૂધ આજે જમાવી દો ને કલાકે કલાકે આંગળી ફેરવ્યા કરો, એ દૂધ જામે? હા એ જામે બેનનું દૂધ? એક કલાક થાય ને કે જામી ગયું, ચાલો જોઈ, એ જામી ગયું, હાલો જોઈ, ના જામે. એ તો એ દૂધને આમ દબાવી દેવાય, જમાવીને જામણ નાખી અને સવારનું જો તો એકદમ સરસ મજાનું આમ શ્રીખંડ જેવું બની જાય. આ આ આ દૂધને જમાવા જેવું છે. એટલે એ એકદમ થઈ જાય. અચ્છા અને તમે એ આપણે એની સાથે પરિચય કરી લઈએ ડાયરેક્ટ, અને ના કર્યો હો તો જેને પરિચય કર્યો એની સાથે જોડાઈ જઈએ. આપણા ભગવાન સાથે આપણે સીધો પરિચય જ કરી લેવાનો, અને જો પરિચય ના થયો હોય તો જેને પરિચય કર્યો છે એની સાથે જોડાઈ જઈએ તો આપણું કામ થઈ જાય. દૂધ 50 રૂપિયા લીટર છે અને અમારું ગંગાજળ તો મફત છે. એમાં જો એ 2 લીટર દૂધમાં 1.5 લીટર ગંગાજળ ભેળવીને વેચીએ તો એક જ ભાવે વેચાય કે નહીં? આપણે એની સાથે ભળી જઈએ તો એક જ ભાવે વેચાઈએ, બીજો ભાવ જ નો. માટે પરિચય કરી લેવો જોઈએ. હા એ આપણા માટે બહુ જરૂરી છે. ગીતાજીમાં કીધું છે 9મા અધ્યાયમાં 22મા શ્લોકમાં કીધું છે, અનન્યાય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્ય બી યુક્તા નામ યોગ ક્ષેમ વહામ્યમ. હા તારો યોગ અને છેમ આ બે હું તારું બધું સંભાળી લઈશ અર્જુન, પણ તું અનન્ય ભાવથી એ મારું ચિંતવન કર. હા તો આપણું તૂટું ફૂટું મન છે આપણા ભગવાનને આપીએ, સુરવીરતાથી જીવીએ અને કોઈ કામ એવું ના કરીએ કે આપણું માથું નીચું થઈ જાય. હા માથું નીચું કરવું હોય તો હરિ અને ગુરુના ચરણમાં કરવાનું, સંતોના ચરણમાં કરવાનું. અચ્છા બાપાએ જો હરદ્વાર એ 27 કે 2800 રૂપિયાની જમીન ન લીધી હોત કચ્છી આશ્રમની, તો આજે આપણે કે આપણે હરદ્વારની ખબર પડી હોત? ઓધવરામ બાપાએ તે દિવસે 27 કે 2800 રૂપિયાની કચ્છી આશ્રમની જમીન લીધી અને એમાં એટલો જ વિચાર કર્યો. પહેલો તો વિચાર જ નહોતો કે કોઈ આશ્રમ બનાવવું કે ઈંટ ઉપર ઈંટ મૂકવી કે કાંઈ નહીં, જીવન મુક્તિનો આનંદ જ લેવાનો હતો. પણ છતાંય આપણી દયા આવી જાતે જાતે, જીવન પૂરું થવાનું હતું ત્યાં આપણા બધાનો ખ્યાલ આવ્યો, મારા બાળકોનો, કે આ શું થશે મારા કચ્છના બાળકોનું, એને આવે તો કંઈક ચારધામની યાત્રા થાય, ગંગા સ્નાન થાય. હા અને ગંગાજી તો તમે ગંગાજીનો એકવાર દર્શન કરી લ્યો
એકવાર તમે એનું પાન સ્નાન અને એકવાર એની કિનારે બેસી અને એક બે જપ તમે કરી લો તો ગંગાજી આપણું જીવન ઉજળું કરી નાખે છે, હા આપણા બધાએ પાપ કાઢી નાખે છે. આના માટે આપણા માટે કેટલા બલિદાનો દીધા છે, તો આ બલિદાનો આપણા ભગવાનના વ્યર્થ ન જાય એના માટે આપણે બધાને સુરવીર થવું પડશે. સમજાય છે વાત કે નહીં? આ દૂધ દોણામાં જાય કે નીચું? હા આ ધ્યાન રાખો બધાએ. હા માટે એકદમ આપણે એક જ લાઈન અને એક જ હા એક જ વૃત્તિ એક જ એક જ પડા હું તેરે દર પર કુછ કરકે ઉઠુંગા યા મિલન હોગી નહીં તર મરકે ઉઠુંગા, આવો નિશ્ચય કરી લ્યો, આવો પાકો. હે કજા કો રોક દેતી હે દોઆ રોશન જમીનો કી તો કર ખિજમત ફકીરો કી. અરે મૃત્યુને અટકાવી નાખે છે એવા કેટલા કેટલા પ્રચાવો છે આપણા ભગવાનના. વો કબર મેં ચેન સે મેં ક્યુ ના સોઉં ક્યુકે વો જગા મેને જાન દે કર પાઈ. આ આ બધું આપણું બધું મટાડીએ ને એના બની જઈએ તો આપણું કામ થાય. કેટલા ભક્તોએ આવું આવું કામ કર્યું છે અને હવે વધારે કહેવું નથી, હજી ઘણા બધા કાર્યક્રમો છે, વળી ક્યારેક સમય મળશે ત્યારે કહેશું. અને બસ તો આ જ કહેવાનું હતું કે આ માટીમાં આવ્યા છીએ અને આ પ્રમાણે આપણે કામ કામ કરી અને પાર થઈ જવાનું છે. હા જેમ માખણમાંથી વાળ નીકળે એમ નીકળી જઈએ, એ સૂકેલા ગોબરમાં અટકી જાય એવી રીતે તૂટફૂટ નથી કરવાનું, સીધે સીધા નીકળી જઈએ અને એના દરબારમાં પહોંચી જઈએ. હા આ આપણી શરૂઆત હતી અને અંતમાં એ જ વાત કરું છું કે ભગવાનનું પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી બિરાજે અને આવતે વર્ષે આવતે રામનવમીના આ કાર્ય ઘણું બધું એવું સરસ સિદ્ધ થઈ જાય. અને હા ગુરુ મહારાજને એવી પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી તમે આવી અને બિરાજો. અને આ બધા અમારા ભાઈઓ બધા બેઠા છે, હવે એક એકનું નામ લઉં તો બહુ મોટી માળા થઈ જશે. હે પણ આપણી જે ઓધવ સેના છે, મૃતબાણ સેના છે, અમારા આ સાધના કુટીરથી આવેલા બધાએ જીતુભાઈ ને બધા એમના સહપત્ની, મને તો એ દ્રશ્ય દેખાય છે કે ભગત અને સહપત્નીએ બેસતા હતા, ખબર છે ને ભગતની એ સંધ્યાપાઠ કરતા. હા નામ તો ભૂલી ગઈ, લક્ષ્મીબેન. હા લક્ષ્મીબેન એને એ સરસ જોડું છે અને એના ઉપર એવા બાપાના ઓધરમ બાપાના અને વાલરામ બાપાના આશીર્વાદ રહે કે આમ કરતાં કરતાં ગાતા ગાતા અને 108 વર્ષ જીવે અને આવું જ કામ કરતા રહે. આ આ જોડ અમારી અને સરસ. બાકી તો આ માતાઓના તો અમને આશીર્વાદ લેવા જોઈએ. અમે તો કોઈ અમારું તો એવું કોઈ ખાસ એવું છે જ નહીં કે કોઈ સાધના કરીએ કે આમ કરીએ કે તેમ કરીએ. પણ આ વસુમતી મા છે, મૃદુલા બા છે, એને તો હવે એના મોઢા ઉપર તારીફ તો ન જ થાય. અને અમારી આ મમતા મૂર્તિ અમારી મીરા બેઠી છે, કેટલી સરસ છે. હવે હવે લગભગ તો હવે આ બધું એ મીરા અને ભક્તિ ઉપર છે બધું આધાર, એ રહ્યા બધા કર્યા કરશે રહ્યા. અને હું અને હવે વસુમતી તો અમે તો હવે નિવૃત્ત થઈ જઈએ તો વાંધો નહીં, અને અહીંયા બાપાના ધામમાં અમે બંને બેસી જઈએ તો હું વાંધો છે. આ બને છે એ હા. તો આવા બધાના આશીર્વાદ છે. મેકણ દાદાએ છેલ્લું કીધું છે, મેકણ દાદાનું એક વાક્ય યાદ કરી લો, કચ્છમાં આવી છું કે દાદાને પૂછ્યું દાદા સીધી કેન મેં આવે, તો કે સીધી તો જી ગોઈ મેં આવે, ગોઈ તપાય તો સીધી મેં લઈ ગઈ. હા સીધી છે ને આપણા આસનમાં જ છે કે નહીં, સમજ્યા કે નહીં તુલસીભાઈ? હા તો ઠીક, મને તો હામું નામું જોયા કરો છો, શું વાત છે? હા તો કાંઈક તમે ભલે લાંબા પગે સૂતે સૂતે પણ એના મય થઈ જજો બધાએ. આવા અમારા આશીર્વાદ છે, આનંદમાં રહેજો. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભગવાન ઉદ્ધવરામજી મહારાજ કી, ભગવાન વાલરામજી મહારાજ કી, જખૌ ધામ કી, આજ કે આનંદ કી.
ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મીરામાં ઈ તો ભાઈ ઈ હમણાં જે થઈ રહ્યું છે ઈ આરતી જ સમજજો. હા, તો મોજ કરવાની જ આજે 8 વાગ્યા સુધી આ અહીંયા પણ ચાલવાનું છે, મોજ કરવાની માતાજી. હા બરાબર. બાકી તાણે અડવા છે, મોલૈજી ઘરે મોલાય આવ્યો. હા, અહીંયા તો ઓધરમ બાપાના ઘરે આવ્યા છો. આમ મૂકશું નહીં, તમારાથી લઈને જ રહીશું અમે. મારું પિતવામ ભાગમ પાણુર મહાસા એક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ અતુલિત બલધામમ હૈમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાનું જ્ઞાનીનામ અગ્રગણ્યમ શકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય. પૂજ્ય માતાજી રમામા, પૂજ્ય માં વસુબેન, પૂજ્ય ભક્તિ દેવી મીરા, જીતુ ભગત, મારા આત્મી સ્વરૂપ ભાઈઓ તથા બહેનો, બહુ ખુશીની વાત છે, આપણે ઉદ્ધવરામ બાપાનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. જન્મદિવસ ત્યારે જ ઉજવાય જ્યારે જીવનમાં ઓધવ પ્રગટે, ઉત્સવ પ્રગટે, આનંદ પ્રગટે. માતાજી હમણાં જ કીધું ને, બધા આનંદમાં રહેવું, પણ આનંદ એ બહાર નથી, આનંદ એ મારું અને તમારું સ્વરૂપ છે. આપણે વિષયો પદાર્થો સંબંધોમાં આનંદ ગોતીએ પણ એ સંભવ નથી. ત્યારે મને હમણાં એક વિચાર આવ્યો, તમે બધા ભણેલા ગણેલા બેઠા છો, કર્કર વૃત્તિ વિષય વૃત્તિની ઉપર જે રાશિ નીકળે છે રેખા, એ ક્યાંથી નીકળે? આપણા કચ્છ ઉપરથી. તો એ કર્ક રેખાને જ્યારે વિચાર કરીએ ને, ત્યારે એક મને રામાયણનો પ્રસંગ યાદ આવે. તમે રામાયણમાં બધાએ વાંચ્યું હશે અથવા સાંભળ્યું હશે, હનુમાનજી મહારાજ લંકામાં ગયા, લંકામાં ગયા અને માતાજીને મળ્યા. પછી કે માં મને ભૂખ લાગી, આપણે કથા નથી કરવી એટલે હું ટૂંકો પ્રસંગ લઉં છું, અને હનુમાનજી મહારાજે કીધું મને ભૂખ લાગી એટલે અશોક વાટિકામાં ફળ ખાવા માટે ગયા. ફળ ખાવા માટે ગયા અને પછી ફળ તોડ્યા અને ઝાડ તોડ્યા અને આમ થોડુંક એવું લાગે કે માતા હનુમાનજી મહારાજે અવિવેક કર્યો, પણ ઝાડ નહોતા તોડ્યા. હનુમાનજી મહારાજ એમ કહે કે મને ભક્તિના દર્શનમાં કોઈ બાધારૂપ થતું હોય, વચ્ચે આવતું હોય, એને જ હું તોડું છું. અને એમ તોડ્યા. આપણે મેન તો કર્ક વૃત્તિની વાત કરવી છે. ત્યાં બધા જેના પેરીગરો હતા, જે વનમાં એ જઈને રાવણને ફરિયાદ આપીને, રાવણનો દીકરો અક્ષય કુમાર ત્યાં આવ્યો. આ કથામાં આવે છે ને, અક્ષય આવ્યો એટલે હનુમાનજીના સીધો પકડવા ગયો, પણ આમ જોઈએ ને તો એ શરણે ગયો છે. શરણે ગયો એટલે હનુમાનજી એને એમ કહેવાય, રામાયણમાં એવો પ્રસંગ આવે કે હનુમાનજીએ એને પકડીને ઘા કર્યો અને એ ગુરુત્વાકર્ષણની ઉપર. પછી રામાયણમાં એવો ક્યાંય પણ એનો ઉલ્લેખ નથી કે અક્ષયનું શું થયું, ઉધર્વ ગતિ થઈ. કહેવાનો ભાવાર્થ, જે કોઈ સંતના ચરણમાં જાય ને એની ઉધર્વ ગતિ થાય, એને નીચે ન આવવું પડે. નહીતર વિજ્ઞાનનો સિદ્ધાંત તો એવો છે કે તમે જે ઘા કરો એ નીચે આવે, પણ ગુરુત્વ આકર્ષણ, ગુરુત્વાકર્ષણ. મારું કહેવાનો ભાવાર્થ કે આ કર્ક વૃત્તિની અંદર આવી જાય ને કોઈ, ઉદ્ધવરામની બાઉન્ડ્રીમાં આવી જાય ને, એની કોઈ અધોગતિ ન થાય એટલે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આમાં એ જ આવી શકે જે કોઈ આમ શરણે જાય. પાછો એ જ જગ્યાએ ઇન્દ્રજીત આવ્યો હતો, પણ પકડવા આવ્યો હતો, પકડાવવાનો તો આવ્યો. હું ને તમે જો જખૌમાં આવીએ ને પછી સંતના હાથે પકડાઈએ નહીં ને તો આપણો ભરોસો નહીં, ક્યારે આપણે પાછા છોડીએ નહીં. તમે એક દ્રષ્ટાંત સાંભળ્યું હશે, આ મેળો જ છે જગત, આ સંસાર આ બધું મેળો છે. મેળામાં કોઈ માં એના બાળકને લઈને ફરવા નીકળે, મેળો દેખાડવા માટે નીકળે મોરારભાઈ, તો શું કરે? આંગળી પકડીને લઈ જાય, બરાબર. હવે આંગળી પકડી, જો માએ આંગળી પકડી હોય ને તો બરાબર નહીં, છોકરો છટકાવી શકે નહીં.
પણ છોકરાએ પકડી હોય તો કાંઈ ભરોસો નહીં. આ બાજુ રમકડાની દુકાન દેખે, આ બાજુ ગુલ્ફી દેખે, હે આ બાજુ ક્યાંક મદારીને દેખે તો છોડી નાખે. એમ મારો ને તમારો કોઈ ભરોસો નહીં કે ક્યારે આંગળીઓ આપણે ઓધવરામની છોડી દઈ. પણ ઓધવરામે જો આપણો હાથ પકડ્યો હોય ને તો આપણી તાકાત નથી આપણે ગમે એટલા ઊંચા નીચા થઈએ ને, અને આપણે એને છોડવાની કોઈ તાકાત નથી. અને આજે મને એવું લાગે છે કે અહીંયા જેને ઓધવરામે પકડ્યા છે ને એ જ આવી શકે. તમે એવું કંઈક સાંખી નથી દેતા, ઓધવરામ બોલાતે હે એ જ આવી શકે, બાકી બધા આવી શકે નહીં. ગુરુત્વ આકર્ષણ, એના આકર્ષણ, ગુરુત્વાકર્ષણની ઉપર. પણ મેં એક હમણાં એક વિજ્ઞાનનો સિદ્ધાંત એવો વાંચ્યો વસંતભાઈ, કે આપણું પૃથ્વી ઉપર 100 કિલા વજન હોય આ શરીરનું, પણ ગુરુત્વાકર્ષણની ઉપર જઈએ ને એટલે 10 કિલો થઈ જાય, ત્યાં ઉડવા માંડીએ આપણે. એનો અર્થ એ થાય કે આ પૃથ્વીના જેટલા ગ્રહો છે એ બધા આટલા ડિસ્ટન્સમાં છે, દૂર છે, આપણાને નડી શકતા નથી, એનું કાર્ય કરે છે. પણ હું તો એમ કહું કે આ કર્ક રાશિની અંદર આવી જાય ને ઓલા ગ્રહો, રાહુ, કેતુ, શનિ, મંગળ જે કે હોય એ બધા તમને ને મને આમ તો 10% જ નડી શકે, પણ એમાં જો આ કર્ક રાશિની અંદર આવી જાય ને, ઓધવરામની બાઉન્ડ્રીમાં આવી જાય ને, એને તો 10% ન નડે. એટલે આજથી તમે ગ્રહ નડે કે ન નડે કે એ બધું ભૂલી જાજો. મારે તમને એમ થાય કહું, પણ હવે આરતીઓ વાગે છે, આપણી આરતીઓનો ટાઈમ છે, પણ એટલું જ કહું કે ઓધવરામને પ્રાર્થના કરીએ કે અમારો કાંઈ ભરોસો નથી, જે કાંઈ પગલાં ભરવા હોય ને તમે ભરો. આમ તો ગઝલ છે, પણ આપણી કોઈ હેસિયત નથી, પડદો તો એક જ છે મારા અને તમારા વચ્ચે કે મારા અને ઓધવરામ વચ્ચે. ઈ પડદાને કોણ ચીરી શકે? તો કે ઓધવરામ ચીરી શકે. વો પરદે કે આગે મે પરદે કે પીછે, વો ન આયે આગે મે ન જાઉં પીછે, મે ન જાઉં પીછે. ઓધવરામ આગળ વધે ને તો કોઈ નો કે પણ હું તમે હમણાં જ માતાજીએ કીધું બધાને હિમાલયમાં વયા ગયા, અમે 3 જણા વયા ગયા તો સારું થયું, તમે બધા જાઓ તો મુસીબત થઈ જાય. વો આગે બઢેગે તો કુછ ભી ન હોગા, મે પીછે હટુંગા તો દુનિયા હસેગી. આમાં પીછે હઠ ન હોય, એકવાર જખ્ખો આવે ને એને આમ તો પીછે હટવાનું હોય જ નહીં. પણ મારે તમને એટલું જ કહેવાનું કે એકવાર તમે આવી જાઓ શરણમાં, આવ્યા પછી જો ઓધવરામે તમને પકડી લીધા ને પછી તમને ક્યાંય જવાનું, પછી ખુમારી, પછી આનંદ. એક મેં મારા મગજમાં એક ગીત પણ ચાલતું હતું, દુનિયા કે મહેલો મેં લાખો મિલે પણ મન કો ઓધવરામ ભાયા હુઆ. એ બીજા કોઈને મળે કે ન મળે આપણે શું જરૂર છે. બચુ ભગતે ગઝલ ગાતા કે સિંધુ જલે ભર્યો પણ બિંદુ ભૂલાય ક્યાંથી, ભૂલવા મને કહો છો ઓધવરામ ભૂલાય ક્યાંથી. અને અને ભૂલાય કોને? જેને યાદ આપણે કરતા હોઈએ, યાદ કરીએ તો ક્યારેક ભૂલાય ને ભૂલાય તો ક્યારેક યાદ કરવા પડે. પણ હું ને ઓધવરામ અલગ જ નથી તો પછી યાદ કોને કરીએ ને ભૂલીએ કોને? જ્યારે ઉદ્ધવજી વૃંદાવનમાં આવ્યા ને તો કૃષ્ણને રાધાજીને કહ્યું કે તમારાથી છે જ નહીં, જ્ઞાન સ્વરૂપ છે, સર્વવ્યાપક છે, તમે યાદ કરો. એ કે ઉદ્ધવ તમે અહીંયા જ ભૂલો છો, જ્ઞાનની મોટી મોટી વાતો કરો નહીં, કૃષ્ણ અમને છોડીને ગયો જ નથી, ભૂલાય તો યાદ કરીએ ને. એમ મને અને તમને, મારું અને તમારું એક એક જીવનનું પલ્લું એવું હોય આપણે માથું ઓળીએ ને તો એ ઓધવરામના માટે, જેમ ગોપીઓ ઓળતી કે મારો કૃષ્ણ આવે ને અમે શું કહેવાય લગર વગર વાળ હોય અને એ જોવે તો એ નારાજ થઈ જાય. એમ આપણું એક એક કાર્ય, સવારથી ઉઠીએ સ્નાન કરીએ તો એટલે ક્યાંક કોઈ ને કોઈ રૂપમાં ઓધવરામ આવી જાય, અને આપણે અપવિત્ર છીએ સ્નાન કરી લઈએ તો એ ભક્તિ બની જાય. આપણે ઓફિસે જતા હોઈએ તો એમ થાય કોઈને કોઈ રૂપમાં આવી જાય ને દર્શન દઈ દે, અને મારું કોઈ ખોટું કામ હોય ને એ દેખી જાય તો એના આત્માને દુઃખ પહોંચે, એટલે મારું એવું કોઈ કાર્ય ન હોય કે ઓધવરામ. આ એને સગુણ ભક્તિ કીધી છે, એને ડોંગરેજી મહારાજ માનસિક ઉપાસના કહેતા હતા.
આવી જો ઉપાસના થઈ જાય તો મેં તમે સાચી રીતમાં ઉદ્ધવ રામને આપણા જીવનમાં પ્રાગટ્ય કર્યું કહેવાય, અને મારા અને તમારા જીવનનું પ્રાગટ્ય ઉદ્ધવ રામ થકી જ છે, નહીંતર આ શરીરનું જીવતા મરેલું જ છે, આ શરીર જીવતા મરેલું જ છે. જ્યાં સુધી તમે ને મેં ઉદ્ધવ રામને નથી જાણ્યા, જ્યાં સુધી તમે ને મેં મારા જીવનમાં ઉદ્ધવ રામને પ્રગટ નથી કર્યા. મેં પહેલાં પણ કહ્યું હતું કે રામનવમી ભલે ચૈત્રી નવરાત્રિમાં આવે, પણ મારા અને તમારા જીવનમાં જો કદાચ ઉદ્ધવરામ ભાદરવા મહિનામાં આવી જાય ને તમને એમ થઈ જાય કે હું ઉદ્ધવરામનો છું ને ઉદ્ધવરામ મારા છે પ્રગટી જાય, ત્યારે મારા અને તમારા માટે ઉદ્ધવરામની એ રામનવમી જ છે, એ ભાદરવી નોમ પણ મારા માટે ને તમારા માટે. જ્યારે ઉદ્ધવ પ્રગટે, અડધી રાતે પ્રગટે, કદાચ સ્વપ્નમાં આવીને પ્રગટે, તો ત્યારે એ જન્મ્યા છે. પછી 12 વાગ્યાની વાટ ન જોવાય, 1 વાગે જન્મે. પ્રકાશના રૂપમાં, સ્વપ્નના રૂપમાં, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિના રૂપમાં ક્યારે પણ ઉદ્ધવરામ તમે જ્યારે અનુભવો ત્યારે તમારા જીવનમાં રામનવમી અસ્તુ. મારા અને તમારા જીવનની રામનવમી બની રહે, હું ને તમે ઉદ્ધવરામમય બની રહીએ એવી સદભાવના સાથે, પ્રાર્થના સાથે ઉદ્ધવરામના ચરણોમાં વંદન. અસ્તુ. હરિ ઓમ. જય શ્રી રામ.